મારું નામ કાપડિયા મનોહરભાઈ ગણપતભાઈ છે. હું ચિત્રકાર છું. ગાંધી વિષય પર છેલ્લા કેટલા વર્ષો ચિત્રો કરું છું. સેઠ સી એન કોલેજ ફાઇન આર્ટ્સમાં પેઇન્ટિંગ વિભાગમાં આસિસ્ટન્ટ લેક્ચર તરીકે સેવા આપું છું. ગાંધીના ચિત્રો કરવા મને બહુ જ ગમે છે. એમની દરેક મુદ્રા, એમની દરેક છટા, દરેક એમનું આખું વ્યક્તિત્વ એ સમજવું બહુ અઘરું છે. પણ મને એવું મજા પડે કે કન્ટેમ્પરરી આધુનિક કલા સાથે એમના પોર્ટ્રેટ, એમની લાઈફ, એમને પોતાના સાધનો એ બધા અવનવી રીતે મૂકવા, એમના પોતાના ભાવ મૂકવા. અને આ વખતે તો પોઇન્ટાલિઝમ અને એબસ્ટ્રેક્શન પર મેં વધારે ધ્યાન આપ્યું છે. બહુ ધીરજપૂર્વક આ કામ કર્યું છે. અને એક્રેલિકોન કેનવાસ છે. મૂળ મારો એ ભાવ છે કે આવનાર પેઢી કે નવી પેઢી ગાંધીના મૂલ્યોની વાત ચિત્ર દ્વારા કંઈક જાણે, સમજે, એને કંઈક રીતે પોતાના જીવનમાં ઉતારે એવું મારી ખાસ અપીલ બી છે અને એવી ઈચ્છા પણ છે. આવનાર વર્ષોમાં, હમણાં ગયા વર્ષે પણ 150 ફૂટનું ચિત્ર કરી ત્યારે મને બહુ આનંદ હતો. આ પ્રદર્શનમાં ખાસ કમલ રાણા, જે બરોડાના બહુ જાણીતા આર્ટિસ્ટ છે, એ ફાયર પર બહુ મોટું કામ કરે છે અને એના ચિત્રો જગવિખ્યાત છે. ફિલ્મ કલાકારોના ઘરે પણ છે. બીજા મારા મિત્ર દેવાંગભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ અને વ્હાઈટ ટુ વ્હાઈટ ચિત્ર કર્યા છે. ફિગરમાં ખૂબ માસ્ટર છે. માણસ બહુ સરળ છે, છતાં આવા ચિત્રો બહુ સુંદર રીતે રજૂઆત કરી શકે છે. કિશોરભાઈ નરખડીવાળા, જે વિદ્યાનગર ફાઇન આર્ટ્સમાં પ્રોફેસર છે પેઇન્ટિંગમાં, એમણે કાલિદાસના દરેક વિષયો પર પુષ્કળ કામ કર્યું છે અને એકદમ મિનિએચર જેવું કામ. અહીં આવનાર ઘણા બધા લોકો એવું કહ્યું પણ ખરું કે હવે આવું કામ કરનાર ભાગ્યે જ કોઈ રહ્યા છે. અને ભાવેશ ચાલા યંગ છે, પોતે લેન્ડસ્કેપ આર્ટિસ્ટમાં માસ્ટર છે. બહુ બધા પ્રયોગો કરતો જાય છે. એ કરતાં એના સ્વભાવમાં આખી જુદી વાત છે. કારણ કે ભાવનગરથી અમદાવાદમાં એને રહેવું, પોતે સેટ થવું અને નવા નવા વિદ્યાર્થીઓને કંઈક શીખવાડવું, એની સાથે પોતાનું ચિત્રકામ ચાલુ રાખવું, ઘર ચલાવવું, સંસાર માણવો, એ બધું અઘરું છે. આ કલાકારના સ્વભાવથી જ ખૂબ આગળ વધ્યો છે અને સરસ રીતે કામ કરે છે. અમારા 5 જણાનું ગ્રુપ રવિવાર સુધી 4:30-8 ગુફાની ગેલેરી ખાતે દર્શન ખુલ્લું રહેશે. આપ આવો, મજા કરો, સરસ ચિત્ર માણો, જુઓ, તમને બહુ જ આનંદ થશે. નમસ્કાર. જેમ ઇમેજરીમાં કામ કરતા કલાકાર મિત્રો ભેગા થયા છે, એમાં પણ જ્યારે વાન ગોગ અને સુરાય પણ ગાંધીજી કર્યા, એ એક બહુ વિશેષ આનંદની વાત છે. કરતારો એવી મારી ખૂબ શુભેચ્છા અને અભિનંદન સૌને. કલાકાર મિત્રો, 5 કલાકાર આમ તો સિનિયર આર્ટિસ્ટ છે, સરસ કામ કરે છે અને એ બધાનું કામ સાથે જોવા મળ્યું અને કામમાં વિવિધતા પણ ખૂબ જોવા મળી એટલે આનંદની વાત છે. અને અવારનવાર હવે આવા સરસ એક્ઝિબિશનો થયા કરે છે એટલે આપણને સરસ મજાનું કામ જોવાનો આનંદ મળે છે. આવા સરસ કામ આપણી આગળ રજૂ કરવા માટે સર્વ કલાકારો, 5 કલાકારો આપણે હૃદયથી અભિનંદન આપીએ અને એમને આશીર્વાદ આપીએ કે તમે ઉત્તરોત્તર સરસ કામ કરતા. 5 ખૂબ જ અલગ પ્રકારનું કામ. કિશોરભાઈના મિનિએચર્સ છે, ભાવેશભાઈનું, કમલભાઈનું ફાયર વર્ક છે, મનોજભાઈ ગાંધીજી, બાબેશ ઝાલા વોશ, વોટર કલર વોશ ટેકનિક અને દેવાંગભાઈ એમનું બ્લેક વ્હાઈટ સ્કલ્પચર ઇઝ ઓલ. એટલે એકદમ જ અલગ પ્રકારનું કામ, ખૂબ જ સુંદર કામ. અને આવા એક્ઝિબિશન એક સાથે જોવા એ એક લાહો છે. અને એ લાવવા બદલ 5 જણાને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. આખું ફાયર પેઇન્ટિંગ નહીં, ટેકનિક યુઝ કરી છે. ટોટલ એક્સપેરિમેન્ટ કરતાં કરતાં 35 ટેકનિક મેં ડેવલપ કરી છે અત્યાર સુધી. એમાંથી 7 ટેકનિક હું ફાયરની અત્યારે યુઝ કરું છું, બાકીની હજુ પેન્ડિંગ છે. એટલે ફાયરને આખું હાઈલી ફેમેબલ મટીરિયલ, ગન પાવડર, કેમિકલ એ બધાથી યુઝ કરીને હું બ્લો ટોર્ચ યુઝ નથી કરતો. હાઈલી ફ્લેમેબલ મટીરિયલ જે આમ હેલ્થ માટે ડેન્જર હોય એ બધા કેમિકલથી હું ફાયર પેન્ડિંગ કરું છું. એટલે ફાયર પેઇન્ટિંગ કરતી વખતે પ્રિકોશન માસ્ક પહેરવું પડે, આઈઝ ઉપર ચશ્મા પહેરવા પડે, આંખમાં ડ્રોપ્સ નાખવા પડે, પછી પ્રિકોશન લઈને આ ફાયર પેઇન્ટિંગ કરવું પડે. બાકી આ હેલ્થ માટે આ ડેન્જરસ પ્રોસેસ છે. છતાં બી મારે કંઈ નવું યુનિક કંઈ સમાજને આપવું છે
એટલે હું વિધાઉટ કલર આખું આ પેઇન્ટિંગ કરું છું. 79માં પહેલું પેઇન્ટિંગ બનાવેલું, અત્યારે મારું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં બી નામ છે આ ટેકનિક માટે. અને વર્લ્ડનું બિગેસ્ટ પેઇન્ટિંગ 7 ફૂટ બાય 63 ફૂટ લાંબુ કેનવાસ ઉપર બી મેં વર્લ્ડ ક્રિકેટ ઉપર બનાવ્યું છે. અનિલ કપૂર પાસે મારું પેઇન્ટિંગ લગભગ 13 વર્ષથી પહેલાં એમણે લીધેલું હતું, એમના ડ્રોઈંગ રૂમમાં અત્યારે શુભો વધારી રહ્યો છે. ભાવેશ ઝાલા મારું નામ છે, હું મૂળ ભાવનગરનો છું. મારી ચિત્રકલાની ગળથૂતિ જે થઈ છે એ ભાવનગરથી શ્રી ખુરદાસ પેપર મારી પાસે થઈ છે. વોટર કલર પહેલેથી જ કદાચ મારી સામે આવી ગયો હતો અને કદાચ વોટર કલર જ મને ચૂઝ કર્યો છે એવું કહી શકાય. એટલે જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી વોટર કલરમાં કામ કરી રહ્યો છું અને જે જે સમયે જ્યાં જ્યાંથી મને સમજવા જાણવા મળ્યું એને હું સમજતો ગયો અને મારા કામને વધુ ને વધુ નિખારતો ગયો. હાલ છેલ્લા 3.5 વર્ષથી હું અમદાવાદમાં સેટ થયો છું. અહીંયા થોડું ઘણું ટીચિંગ લઉં છું, એની જોડે મારી ખુદની પ્રેક્ટિસ બી કરી રહ્યો છું. અત્યારે જે પ્રેઝન્ટ થયેલા મારા કામ છે એમાં મેં પોળને અને પોળમાં મળતા કેરેક્ટરોને મારી થોડી આગવી સ્ટાઇલમાં રજૂ કરેલ છે. અહીંયા વોટર કલરની વાત કરીએ તો સામાન્ય રીતે બહુ ડિફિકલ્ટ મીડિયમ હોય છે, પણ સૌથી એનો પ્લસ પાર્ટ એ હોય છે કે એનો એક ફ્લો છે અલગ. જ્યારે એ ફ્લોમાં તમે જાઓ છો મીડિયમની જોડે ત્યારે તમારી પાસે જે ઇમ્પ્રેશન અથવા તો જે ક્રિએશન આવે છે એ બહુ અલગ લેવલથી આવે છે. અને વોટર કલરનો નેચર છે ટ્રાન્સપેરન્ટ છે, એટલે કે તમે ટ્રાન્સપેરન્ટ પ્લે કરી રહ્યા છો અને ટ્રાન્સપેરન્ટ પ્લે કરવાની મજા ત્યારે જ આવે છે જ્યારે તમે તમારી લાઇટને એચિવ કરી શકો છો અથવા તો લાઇટને બચાવી શકો છો. સ્પોટ ઉપર કામ કરીએ છીએ ત્યારે બી એની એક અલગ ચેલેન્જ હોય છે, કેમ કે સરાઉન્ડિંગ જે કહે છે નોઇઝી છે કે તમે કમ્ફર્ટ ઝોનમાં હો ના હો છતાં તમારે ત્યાં સ્પોટને ન્યાય આપીને કામ કરવાનું છે. સાથે સાથે હું માત્ર સ્પોટને જે છે એને રિપ્રેઝેન્ટ નથી કરી રહ્યો, પણ એમાં સમથિંગ કંઈક ક્રિએટિવ મારા રંગો લાવી રહ્યો છું, એને કમ્પોઝ કરી રહ્યો છું. ખાસ કરીને અત્યારે તમે જુઓ તો તમને ગ્રીન, યલો, બ્લુ, રેડ એવા રંગો બી મારા વર્કમાં તમને દેખાશે જે નોર્મલી સ્પોટ ઉપર નથી. સેકન્ડ થિંગ, કમ્પોઝિશન ન્યાય આપવા માટે હું ત્યાં બહુ જ છૂટછાટ લઈ રહ્યો છું મારા કામમાં, પૂરેપૂરી જેટલી લઈ શકું એટલી છૂટછાટ ત્યાં હું લઈ રહ્યો છું. અને એક અલગ ઇમ્પ્રેશનમાં અને એક અલગ મારી પોતાના જે હૃદયમાંથી આવતા રંગો છે એને હું ત્યાં મૂકી રહ્યો છું. એટલે એવું કહી શકાય કે હાલ હું જે કંઈ કામ કરી રહ્યો છું એક અલગ સ્ટેજ ઉપરથી અને અલગ લેવલથી એને રિપ્રેઝેન્ટ કરવાનો મારો પ્રયત્ન ચાલુ છે. હું વિદ્યાનગર ફાઇન આર્ટ્સમાં લેક્ચરની પોસ્ટ ઉપર છું. મારા ચિત્ર જે છે કવિ કાલિદાસ ના 7 મહાકાવ્યો ઉપર ચિત્ર બનાવેલા છે અને ભારતીય મિનેચર પેઇન્ટિંગને આધારિત કામ કરેલું છે. એમાં પેપર ઉપર વોસ ટેકનિક અને કેનવાસ ઉપર બે માધ્યમમાં કામ કરેલું છે. એમાં મૂળભૂત ઉપર કામ કરેલું છે જે નગરીના સબ્જેક્ટ ઉપર છે. પછી છે માલવિક અગ્નિમિત્રમના ચિત્ર ઉપર કામ કરેલું છે. એના પછી આવે છે અભિજ્ઞાન શાકુંતલમ, જે શકુંતલાનો પ્રસંગ આલેખન કરેલું છે. રાજા જ્યારે શકુંતલા જતી રહે છે પછી વીટી જે નાયકના હાથમાંથી જોવે છે તો શકુંતલા યાદ આવે છે અને પછી એ પોતાના જે પૂર્વ વિચારો જે છે ફરી યાદ કરી અને એને યાદ કરે છે. બેઝિકલી તો હું સ્કલ્પ્ટર છું, સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ટીચિંગ કરતો હતો અને અત્યારે હાલ સેવા આપું છું ત્યાં. મારું આમ સ્કલ્પ્ટર હોવાથી બેઝિકલી ફિગર ઉપર પ્રભુત્વ છે, એટલે મારા ફિગર એટલી વર્ક જોશો તો એમાં એનોટોમીની પણ થોડીક ઝલક દેખાય છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ મેં ઘણા કામ કરેલા છે. એમાંનું આ વર્ક છે એ એક્રેલિકમાં છે, આ વર્ક છે જે એ ડાયરેક્ટ ટ્યુબથી બનાવેલા છે. અને વધારે મને ગમે છે વ્હાઇટ ઓન વ્હાઇટ કેનવાસ, જે બાસ શિલ્પ જેવી રીતે મેં એ કામ કર્યું છે. અને એમાં મારે કોઈ પેન્સિલનો ઉપયોગ વિના ડાયરેક્ટ પેસ્ટથી
અને નાઇફ વર્ક કરેલા છે એ જે મને વધારે પસંદ છે.